ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જોવા માટે બંને દેશના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે ભારત પાકિસ્તાન રાજદ્વારી સંબંધોને કારણે બંને વચ્ચે કોઈ સિરીઝ રમાતી નથી બંને ટીમ માત્ર આઈસીસી ઇવેન્ટ્સમાં જ એકબીજા સાથે ટકરાય છે આ મેચ બે વર્ષ અને ચાર વર્ષ પછી યોજાય છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જોવા માટે બંને દેશના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ભારત પાકિસ્તાન રાજદ્વારી સંબંધોને કારણે બંને વચ્ચે કોઈ સિરીઝ રમાતી નથી બંને ટીમ માત્ર આઈસીસી ઇવેન્ટમાં જ એકબીજા સાથે ટકરાય છે આ મેચ બે વર્ષ અને ચાર વર્ષ પછી યોજાય છે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝને લઈને મોટી પહેલ કરી છે તે આઈસીસીની સામે એક પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યા છે જેને સ્વીકારવામાં આવે તો બંને દેશ વચ્ચે દર વર્ષે ટી ટ્વેન્ટી મેચની સિરીઝ રમાશે રમીઝ રાજા આઈસીસી સમક્ષ ચાર દેશ વચ્ચે ટી ટ્વેન્ટી મેચની સુપર સિરીઝ રમાડવાનો પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યા છે જે દર વર્ષે એકવાર રમાશે આ સિરીઝમાં ભારત પાકિસ્તાન ઉપરાંત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો હશે આયોજક દેશ દર વર્ષે બદલાતો રહેશે પીસીબી ચીફ આઈસીસીની આગામી બેઠકમાં આ સિરીઝનો પ્રસ્તાવ મૂકશે રમીશ રાજાએ ટ્વીટ કરીને લખ્યું છે કે દર વર્ષે અમે ચાર દેશ એટલે કે ભારત પાકિસ્તાન ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટના આયોજન બાબતે વિચાર કરી રહ્યા છીએ એનો પ્રસ્તાવ ટૂંક સમયમાં જ આઈસીસી સમક્ષ મૂકવામાં આવશે આ ટુર્નામેન્ટનું આયોજન એક બાદ એક ચારેય દેશમાં કરવામાં આવશે બે હજાર એકવીસના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી આ મેચમાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો મળ્યો હતો વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર પાકિસ્તાનની ટીમે ભારતને ખરાબ રીતે હરાવ્યું હતું ઓગણીસો કોહલી ભારતનો પહેલા કેપ્ટન બન્યો હતો જેની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે હારી ગઈ હતી ઓગણીસો બાણુંથી બે હજાર એકવીસ દરમિયાન ટી ટ્વેન્ટી અને વન ડે વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે તેર વખત મુકાબલો થયા છે જેમાંથી ભારતે બાર અને પાકિસ્તાને એક મેચ જીતી છે